નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. આપણે અગાઉ ગાય દીઠ 900 રૂપિયાની સહાય મળનાર છે તે બાબતે વિડીયોમાં ચર્ચા કરી ગયા, તો હવે તે અંગેના ફોર્મ ભરવાનું પણ શરૂ થઈ ગયેલ છે. તો આજે આપણે આ વિડીયોમાં તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેની જાણ આપને થઈ જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. દરેક ખેડૂતને એક ગાય દીઠ ₹900ની સહાય દર મહિને મળનાર છે અને તે અંગેના ફોર્મ ભરાવવાનું શરૂ થઈ ગયેલ છે, અને તે ફોર્મ ભરાવવાનું આ ખેડૂત પોર્ટલ ઉપર શરૂ થઈ ગયેલ છે. તો તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. તો તેના માટે આપણે સૌ પ્રથમ યોજના વિશે થોડી માહિતી જોઈ લઈએ. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી યોજના, જેમાં દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને એક ગાયના નિભાવ ખર્ચ પેટે ₹900 પ્રતિ માસ લેખે વાર્ષિક 10,800ની મર્યાદામાં આ સહાય મળનાર છે, અને આ સહાયના ત્રિમાસિક હપ્તા રૂપે 2,700 રૂપિયા દર 3 મહિને જમા કરવામાં આવશે, અને તે રકમ જે તે લાભાર્થીના ખાતામાં ડાયરેક્ટ DBTથી જમા કરાવવામાં આવશે અથવા તો RTGSથી જે તે ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે. તો મંજૂર થયેલા લાભાર્થીઓને ₹900 પ્રતિ માસ લેખે ત્રિમાસિક ₹2,700ના હપ્તાની રકમ તેઓના બેંક એકાઉન્ટમાં RTGS અથવા તો DBTથી જમા કરાવવામાં આવશે, એટલે કે ત્રિમાસિક સમયગાળા દરમિયાન ₹2,700 તેઓના ખાતામાં જમા કરવામાં આવશે, એટલે કે વાર્ષિક 4 હપ્તા જમા કરાવવામાં આવશે. તો હવે આ ફોર્મ ભરવાની તારીખ અંગે આપણે જોઈએ તો આ ફોર્મ ભરવા માટે તારીખ 5/7/2020થી શરૂ થઈ ગયેલ છે અને 15/8/2020 એ તેની ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. તો તે પહેલાં જે લાભ લેવા માગતા ખેડૂતોએ આ ફોર્મ ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરી લેવાનું રહેશે. હવે આપણે આગળ તેના માટે જરૂરી આધાર પુરાવા એટલે કે ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે તેની વિગતો પણ જોઈએ. તો જરૂરી આધાર પુરાવા ડોક્યુમેન્ટમાં સૌ પ્રથમ છે આધાર કાર્ડની નકલ, ત્યારબાદ રેશન કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ કરેલ ચેક, જે તે ખેડૂતના ગામ નવના નંબર 8ની નકલ, અને જો સંયુક્ત ખાતું હોય તો અન્ય તમામ સહિસ્સેદારોના સંમતિપત્રકની પણ જરૂર પડશે. તે ઉપરાંત ગાયને લગાવેલ ટેગનો નંબરની જરૂર પડશે, અને છેલ્લે ગાયને લગાવેલ ટેગ નંબર સાથેનો એક પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. હવે જોઈએ કે આ ફોર્મ ક્યાંથી ભરી શકાશે. ફોર્મ ક્યાં ભરી શકાશે? તો ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ ફોર્મ ભરી શકાશે. તે ઉપરાંત જે તે ગ્રામ્ય કક્ષાએ ગામમાં જે VC હોય તેની પાસેથી પણ આ ફોર્મ ભરી શકાશે, અથવા તો નજીકના CSC સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર પરથી, કે પછી જ્યાં પણ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની સુવિધા હોય ત્યાંથી આ ફોર્મ ભરી શકાશે. તો હવે આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જોઈએ. તો સૌ પ્રથમ આપણે આઈ ખેડૂત પોર્ટલ ઓપન કરી લઈએ છીએ. તો આપણે અહીં આઈ ખેડૂત પોર્ટલ ઓપન કરી લીધેલ છે, જેમાં જમણી બાજુએ અહીં નીચે વિવિધ યોજનાઓમાં અરજી નામનો એક વિકલ્પ જોવા મળી રહ્યો છે, તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તો આપણે અહીં ક્લિક કરી લઈએ છીએ. જે ક્લિક કરતા આ પ્રમાણેનું પેજ જોવા મળશે, જેમાં વિવિધ ખેતીવાડીની, જમીન અને જળ સંરક્ષણની યોજના, પશુપાલનની યોજના, તે ઉપરાંત અન્ય યોજનાઓમાં જે ક્રમ નંબર 1 પર છે કે આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ, જેમાં વર્ષ 2020-21 તેની સામે રહેલ અરજી કરવા અહીં ક્લિક કરો પર આપણે ક્લિક કરવાનું રહેશે. તો આપણે સૌ પ્રથમ ત્યાં ક્લિક કરી લઈએ છીએ. જે ક્લિક કરતાની સાથે આત્મા વિભાગની જે કાંઈ અરજીઓ હશે તે આપણને અહીં જોવા મળશે. તો અહીં આપણને બે અલગ અલગ અરજીઓ જોવા મળી રહી છે, જેમાં પ્રથમ ક્રમ નંબર ઉપર જ દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના, જે વર્ષ 2020-21 માટે શરૂ થઈ ગયેલ છે. તો તેની સામે અહીં આપણે જોઈ શકો છો કે અરજી કરોનો વિકલ્પ આપણને જોવા મળી રહ્યો છે,
અને તે અરજી કરવા માટે તારીખ 5/7/2020 થી 15/8/2020 સુધી આ અરજી સ્વીકારવાનું ચાલુ છે, જેના માટે રાજ્યનો વર્ષ 2020-21 નો સંભવિત લક્ષ્યાંક પણ આપવામાં આવેલ છે કે 61,574 લાભાર્થીઓને લાભ આપવામાં આવનાર છે। તો કદાચ જે વહેલા તે પહેલાના ધોરણે આ સહાય મંજૂર થઈ શકે છે અથવા તો કમ્પ્યુટરાઇઝ લકી ડ્રો દ્વારા પણ આ યોજનાઓ મંજૂર કરવામાં આવી શકે છે। તો લાભ લેવા માગતા તમામ ખેડૂત મિત્રોને વિનંતી મારા તરફથી કે તેઓ પોતાનું ફોર્મ સત્વરે વહેલી તકે ભરી દે, જેથી કરીને તેઓનું ફોર્મ મંજૂર થઈ શકે। તો આની વિગતવાર અરજી કઈ રીતે કરવી તે અંગે પણ આપણે અલગથી નવા વિડીયોમાં ચર્ચા કરીશું। તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો, જરૂર જણાય તો કોમેન્ટ કરો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા એક વિડીયો સાથે, ત્યાં સુધી રજા લો। જય હિન્દ, વંદે માતરમ।